કેમ છો વિદ્યાર્થી મિત્રો, મજામાં ને? પહેલી ઓગસ્ટ એટલે કયો દિવસ ખબર છે ને તમને? આપણી શાળાનો સ્થાપના દિવસ. તો આપણી શાળાની સ્થાપના 1986ની પહેલી ઓગસ્ટે થઈ હતી. 15 બાળકોની સંખ્યા વડે સામાન્ય મકાનમાં થઈ, ત્યારે કેજી વિભાગ જ હતો. આપણી શાળાનો 35મો સ્થાપના દિન છે. આપણા ડૉક્ટર કલ્પના મેડમ, પ્રકાશ સર, હાર્દિક સર, નિધિ દ્રષ્ટિ, અટૂટ શ્રદ્ધા અને દ્રઢ આત્મવિશ્વાસ સાથે આપણા હાલોલ નગરમાં શિક્ષણનો વ્યાપ વધ્યો છે. અંગ્રેજી અને ગુજરાતી માધ્યમમાં 2500 જેટલા બાળકોને શિક્ષણ અપાય છે. શાળાના સંચાલક, આચાર્ય, સ્ટાફ તથા વાલીઓ, બાળકોના સહયોગથી શાળાએ જિલ્લામાં અદ્વિતીય સિદ્ધિ પ્રાપ્ત કરી છે. આપણી સંસ્થા સમગ્ર રાજ્યમાં ઉચ્ચ શિક્ષણ આપતી એક આદર્શ શાળા બની રહે એવી પ્રભુને પ્રાર્થના. હવે આપણે ધોરણ 8ની અંદર આ ગયા વિડીયોમાં આપણે જોયું હતું કે સંત હરિદાસ જે વ્યક્તિ હતા એને રાજા જે હતા એ મળવા માંગતા હતા. તો જો આગળ જોઈએ, હવે સંત હરિદાસ વોઝ ધ મેન, અકબર રાજા જે હતા એ કોને મળવા માંગતા હતા, એ વ્યક્તિ કોણ હતું? તો સંત હરિદાસ હતા. તાનસેન ટોલ્ડ અકબર અબાઉટ હિમ, તાનસેન જે વ્યક્તિની વાત કરી રહ્યા હતા એ વ્યક્તિ જે હતા એ કોણ હતું? તો સંત હરિદાસ હતા. હી વોઝ તાનસેન્સ ગુરુ, તે તાનસેનના ગુરુ હતા. હી લીવડ અ વેરી સિમ્પલ લાઈફ, તે એક સાદું જીવન જીવતા હતા. હી વોઝ ડિવોટેડ ટુ મ્યુઝિક એન્ડ ટુ લોર્ડ ક્રિષ્ના, ડિવોટેડ એટલે સમર્પિત હોવું. તેમણે પોતાનું જીવન એ ભગવાન કૃષ્ણમાં અને સંગીતમાં સમર્પિત કર્યું હતું. હી લીવડ ઇન વૃંદાવન, તે વૃંદાવનમાં રહેતા હતા. ઇન અ હટ ઓન ધ બેન્ક ઓફ રિવર યમુના, યમુના નદીના કિનારે એક ઝૂંપડી બાંધી અને કિનારે રહેતા હતા. હિસ ડિસાયપલ્સ વર બેજુ બાવરા એન્ડ તાનસેન, ડિસાયપલ્સ એટલે શિષ્ય. તેમના કેટલા શિષ્યો હતા? તો બે હતા. કયા કયા? તો બેજુ બાવરા અને તાનસેન. વેન તાનસેન એન્ડ ધ કિંગ રીચ્ડ ધ પ્લેસ, સંત હરિદાસ વોઝ બિઝી વિથ હિઝ ડેઇલી રૂટીન. જ્યારે તાનસેન અને રાજા બંને જ્યાં સંત હરિદાસ રહેતા હતા ત્યાં પહોંચ્યા, તો સંત હરિદાસે શું કરતા હતા? તો પોતાના રોજિંદા કામમાં, ડેઇલી રૂટીન, રોજિંદા કામમાં વ્યસ્ત હતા. હી ગ્રીટેડ બોથ, ગ્રીટેડ એટલે સ્વાગત કર્યું, તેમણે બંનેનું સ્વાગત કર્યું. વેન દે રિક્વેસ્ટેડ હિમ ટુ સિંગ, હી સ્માઇલ્ડ એન્ડ સેડ, જ્યારે રાજાએ અને તાનસેને ગુરુને ગાવા માટે રિક્વેસ્ટ કરી, વિનંતી કરી, હી સ્માઇલ્ડ એન્ડ સેડ, તેમણે કહ્યું, હશે આને કહ્યું, આઈ એમ નોટ અ ગુડ ગ્રેટ મ્યુઝિશિયન, હું એક સારો સંગીતકાર નથી. આઈ સિંગ એઝ યુ સિંગ, એટલે કે જેવું તમે ગાવ છો એવું જ હું પણ ગાઉં છું. આઈ લેફ્ટ સિંગિંગ મેની ડેઝ અગો, ઘણા દિવસો પહેલાંથી મેં ગાવાનું છોડી દીધું છે. લીવનું પાસ્ટ ટેન્સ છે લેફ્ટ. સો આઈ કાન્ટ સિંગ પ્રોપરલી, તેથી હું બરાબર યોગ્ય રીતે ગાઈ શકીશ નહીં. તાનસેન હિઝ ફેવરેટ ડિસાયપલ કુડ નોટ પરસ્વેડ હિમ ટુ ચેન્જ હિઝ માઇન્ડ, તાનસેન કે જેમનો માનીતો શિષ્ય હતો એ પણ પોતાના ગુરુને પરસ્વેડ એટલે મનાવવું, કઈ રીતે મનાવવું એ પણ એને ખબર હતી નહીં, એના માટે પણ મુશ્કેલ કામ હતું. હાવેવર, તેમ છતાં, તાનસેન ન્યૂ હાઉ ટુ ગેટ રાઉન્ડ હિમ, તેમ છતાં તાનસેને થોડો ઘણો તો ખ્યાલ હતો કે પોતાના ગુરુને કઈ રીતે મનાવવા. હી ઓફર્ડ ટુ સિંગ બિફોર હિઝ ગુરુ, તેણે પોતાના ગુરુની સામે ગાવા માટે વિનંતી કરી. ધેન એઝ તાનસેન સેન હી મેડ સમ મિસ્ટેક અગેઇન એન્ડ અગેઇન, પછી તાનસેન જે ગાતો હતો એમાં તે વારાફરતી એકની એક, અગેઇન એન્ડ અગેઇન, ફરીથી એકની એક ભૂલ કરતો હતો. ધેટ્સ નોટ ધ રાઇટ નોટ, તાનસેન ક્રાઇડ હિઝ ગુરુ, ગુરુ છે એ મોટેથી બૂમ પાડીને કહે છે કે તાનસેન તું બરાબર ગાઈ રહ્યો નથી. વોટ હેઝ હેપન ટુ યુ, સેડ ધ ગુરુ, ગુરુ કહે છે કે તને શું થયું છે, તું એકની એક ભૂલ વારંવાર કેમ કરે છે. તાનસેન પ્રિટેન્ડેડ એટલે ઢોંગ કરવો, નોટ ટુ અન્ડરસ્ટેન્ડ, તાનસેન એ પોતે કંઈ સમજતો ના હોય તેવો ઢોંગ કરે છે. હી મેડ ધ સેમ મિસ્ટેક
अगेन फरीथी ते एकनी एक भूल करे छे। संत हरिदास वॉज एंग्री, संत हरिदास ए गुस्से थई गया। ही टूक द तानपुरा फ्रॉम तानसेन्स हैंड, अने ते तानसेनना हाथमांथी तानपुरा लई ले छे। ही सेंग द राग दरबारी इन द राइट वे, अने पोते राग दरबारी ए कई रीते गवाय एक पण भूल वगर ते गावानुं चालू करी दीधुं तेमणे। ही वेंट ऑन टू ध नेक्स्ट एंड ध नेक्स्ट, એટલે તેમણે એક પછી એક રાગ ગાવાનું ચાલુ કરી દીધું હતું। ધ સ્વીટનેસ ઓફ હિઝ વોઇસ સ્પ્રેડ ઓલ અરાઉન્ડ, ઓલ અરાઉન્ડ એટલે ચારે બાજુ તેમનો જે મધુર અવાજ હતો તે ફેલાઈ ગયો। બોથ ધ કિંગ એન્ડ તાનસેન ફોરગોટ વેર ધે વર, રાજા અને તાનસેન બંને ક્યાં હતા તે બંને ભૂલી ગયા। ધ કિંગ રિયલાઇઝ્ડ ધેટ તાનસેન વોઝ, રાજા જે હતા એમને હવે લાગ્યું કે જે તાનસેન કહેતો હતો તે સાચું જ કહેતો હતો। હી હેડ સર્ટેનલી નેવર હર્ડ એની મ્યુઝિક લાઇક ધીસ બિફોર, રાજાને લાગ્યું કે સર્ટેનલી ચોક્કસ તેમણે આવો મધુર અવાજ પહેલાં ક્યારેય સાંભળ્યો નથી। હી સેડ આઈ અગ્રી, તેમણે કહ્યું કે હા હું સંમત છું। સંત હરિદાસ ઇઝ ધ ગ્રેટેસ્ટ મ્યુઝિશિયન, સંત હરિદાસ છે એક મહાન સંગીતકાર છે। નો અધર મ્યુઝિશિયન ઇઝ સો ગ્રેટ એઝ હિમ, તેમના જેવો જ બીજો કોઈ સંગીતકાર છે નહીં। ધે વોક્ડ બેક સાઇલેન્ટલી, બંને જણા પછી ત્યાંથી શાંતિપૂર્વક ચાલવા માંડે છે। ધેન ધ કિંગ બ્રોક ધ સાયલેન્સ, પછી રાજા જે છે એ શાંતિથી ચાલતા હતા તો કંઈક કહે છે। ધે કાન્ટ સોરી વાય કાન્ટ યુ સિંગ લાઇક હિમ ઉસ્તાદજી, હવે રાજા છે એ ઉસ્તાદજીને કહે છે કે તું પણ તારા ગુરુ ગાય છે એવું કેમ નથી ગાતો। તાનસેન સ્માઇલ, તાનસેન હસે છે। સેન્સા આઈ સિંગ એટ યોર કમાન્ડ, ધ કમાન્ડ ઓફ ધ કિંગ ઓફ હિન્દુસ્તાન, તાનસેન સરસ જવાબ આપે છે રાજાને, એવું કહે છે કે સેન્સા હું હિન્દુસ્તાનના રાજાના આદેશ ઉપર ગાઉં છું, હું તમારા આદેશ ઉપર ગાઉં છું, એટલે હું તમે જે કહો એ પ્રમાણે ગાઈ શકું નહીં। ગુરુજી સિંગ્સ ફોર ધ વન હુ ઇઝ ધ કિંગ ઓફ કિંગ્સ, જ્યારે ગુરુજી છે એ શેના માટે ગાય છે, તો કિંગ ઓફ કિંગ્સ મીન્સ કે ભગવાન માટે ગાય છે તે, બરાબર ભગવાન માટે ગાય છે એટલે એ મારા કરતાં પણ વધારે સારું ગાઈ શકે છે। થેન્ક યુ।